અંજાર નગરપાલિકાની ત્રિમાસિક સામાન્ય સભાની મિટિંગ મુખ્ય સભાખંડ ખાતે નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોડરાણીના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામીએ ઠરાવોનું વાંચન કર્યું હતું. આ સભામાં કુલ 23 જેટલી દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી, જેમાં ધારાસભ્યની વર્ષ 2023-24ની મંજૂર થયેલી ગ્રાન્ટમાંથી વિકાસના કામોના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. તેમજ અંજાર શહેર વિસ્તારમાં કોઈપણ ધાર્મિક સ્થળની 200 મીટરની ત્રિજ્યામાં માંસ મટન ફિશ વેચાણ પર પ્રતિબંધ કરવા માટે કારોબારી સમિતિને ભલામણ કરીને ઠરાવને બહાલી આપવામાં આવી હતી, જેમાંથી કેટલીક દરખાસ્તોનું જાહેરમાં સમર્થન કરવામાં આવ્યું હતું તો અમુક દરખાસ્તોનો વિરોધ કરાયો હતો. આ મિટિંગમાં પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક, વિરોધ પક્ષના નેતાઓ તેમજ નગરપાલિકાના વિવિધ વિભાગના ખાતાના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. અંજાર નગરપાલિકા મધ્ય ત્રિમાસિક સામાન્ય સભામાં 23 મુદ્દાઓ હતા અને 23 મુદ્દાની સર્વાનુ મતે બહાલી આપવામાં આવી હતી, જેમાં અંદાજિત 20 કરોડ રૂપિયાના વિકાસના કામોને ઠરાવવામાં આવ્યા છે. અને તદુપરાંત અંજાર મુદ્દે ધાર્મિક સ્થાનથી 200 મીટરની ત્રિજ્યામાં માંસ મટન જે વેચે છે એના ઉપર પ્રતિબંધ લગાવવા માટે અને એ વેચવા ઉપર પ્રતિબંધ લગાવવા માટે પણ અહીં ઠરાવવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર હિન્દુ સમાજની ધાર્મિક લાગણી દુભાતી હતી. એ ન દુભાય અને આવું સામાજિક કાર્ય, સારું કાર્ય આપણે આજે અંજાર નગરપાલિકામાં ઠરાવથી લેવામાં આવ્યું અને સર્વ સહમતિથી એને બહાલી આપવામાં આવી. તમે જાણતા હશો, આજે જો સામાન્ય સભામાં તમે હાજર હતા તો તમે પણ નિહાળ્યું હશે કે વિરોધ પક્ષ પણ અંજાર શહેરના જે સરાહનીય કામગીરી થઈ એને એના વખાણ પણ એણે કર્યા કે જે વરસાદી પાણીના નિકાલ માટે જે આ નગરપાલિકાની ટીમ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી અને જે પ્રકારે ત્યાં કામ કરવામાં આવ્યું તેનું તેમણે પણ સરાહનીય કામગીરીના માટે અભિનંદન પાઠવ્યા. આપણે જાણીએ છીએ કે આપણે અંજાર નગરપાલિકાની સમગ્ર ટીમ એક થઈ અને જે પ્રકારે અંજાર મધ્યે કામ કરી રહી છે તેના પરિણામ સ્વરૂપ આપણે આ સૌ વિકાસના કાર્યોમાં સાથે મળી અને જોડાઈએ છીએ અને અંજાર નગર સારું નગર બને અને શું આપણે જોઈએ છીએ કે આ નગર એ કેટલું સુંદર નગર છે અને વધુમાં વધુ સુંદર બને એના માટેના જે પ્રયત્નો નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે તેમાં સૌ સાથે મળીને સહભાગી બને. આજરોજ અંજાર નગરપાલિકામાં ત્રિમાસિક સામાન્ય સભા હતી, જેમાં ટોટલ જુદા જુદા 23 એજન્ડાઓ હતા, જેમાં અમુક વિકાસના એજન્ડા હતા એના અમારા દ્વારા સહમતિ દર્શાવવામાં આવી છે, અમુક ખોટા એજન્ડા જે એમને પોતાને ખ્યાલ નથી અને સામાન્ય સભામાં લઈ આવ્યા છે એનો અમારા દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો કે આ જે કામ છે અમુક સમજો કે આઉટગ્રોથના અંજાર શહેરના આઉટગ્રોથના 6 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવી છે. હવે આઉટગ્રોથમાં કયો એરિયો લેવો એ હજી સુધી એમને પણ ખબર નથી, એટલે કામ કોઈ નક્કી નથી કર્યા, છતાં ગ્રાન્ટ છે એટલે સારું ઠરાવ કરવામાં આવે. પછી ઠરાવમાં અમારા દ્વારા કહેવામાં આવ્યું છે કે તમે ભાઈ અધિકૃત કરો તો એ કામનું જે આયોજન થાય એમાં અમને પણ જાણ કરવામાં આવે, કારણ કે ક્યારેક કેમ થાય છે એ લોકો કામની આયોજન કરી નાખે છે કોઈને ખબર હોતી નથી, એની રીતે એનબીને ટીમ જણા મળી અને આયોજન કરી નાખે છે જેના લીધે અંજારમાં ન કરવાના કામો થાય છે ને કરવાના કામો રહી જાય છે એવી પણ ઘણી ફરિયાદ જોવા મળી છે. તેથી આજરોજ બોર્ડમાં અમારા દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે. આ સિવાય અમુક એવા ગત સામાન્ય સભાના એજન્ડા હતા કે જે ખરેખર યોગ્ય નથી છતાં પણ લેવામાં આવ્યા છે, જેમ કે અહીં અમારા મારા મિત્ર છે પંકજભાઈ કોઠારી કરીને અહીં અંજારમાં ભાગવત સપ્તાહ બેસાડવામાં આવી હતી. હવે એ વ્યક્તિએ કોઈને ફાળો લેવાની પણ ના પાડી હતી કે ભાઈ તમે કોઈ ખાલી કથાનો લાભ લ્યો, સમગ્ર અંજાર શહેરવાસી બધો ખર્ચ હું કરીશ. હવે એ તમામ ખર્ચ એ કરતા હોય તો 2,33,000 રૂપિયા સાટો એ ના પાડે. અંજાર નગરપાલિકાએ 2,33,000 ખર્ચનો ઠરાવ કરી અને સફાઈના નામે ઠરાવ કરવામાં આવ્યો છે જેનો અમારા દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે કે આ તમે 2,33,000 ઠરાવ કર્યો છે એ 7 કરોડ ઉપર તમે પાણી ફેરવી નાખ્યું છે આ ઠરાવથી, એના લીધે ઓનું પણ ખરાબ લાગ્યો છે. મને ખાતરી છે જો એ નગરપાલિકા દ્વારા પંકજભાઈને એમ કહેવામાં આવ્યું હતું કે ભાઈ અમારા કર્મચારીઓને અહીંયા સફાઈ કરાવવા માટે 2,33,000 ખર્ચ છે તો પંકજભાઈ હસતા હસતા 2,33,000 એ દે, કારણ કે એને તો વાપરવા જ તા રૂપિયા, અંજાર શહેરના લોકોને લાભ જ અપાવો હતો. ધર્મના નામે આ લોકો જતીન કરવા નીકળ્યા છે. હમણાં જ અત્યારે એક બીજો ઠરાવ કરવામાં આવ્યો છે કે જે ધાર્મિક સ્થળો ઉપર માંસ મટન વેચવામાં નહીં આવે,
આવા ઠરાવ અનેક વખત અગાઉ પણ થઈ ગયા છે, એ વાતના આપ પણ સાક્ષી છો, પણ કોઈ જાતની કામગીરી કરવામાં આવતી નથી, ખાલી ઠરાવ કરવામાં આવે છે. 2021 થી અત્યાર સુધીમાં એવા મારા હિસાબે 80-90 ઠરાવ છે કે જે ફક્ત ઠરાવ કરવામાં આવ્યા છે, હજી સુધી કોઈ કામગીરી કરવામાં નથી આવતી. આ લોકોને શરમ આવી ખપે. એક ટેન્ડર અંજાર નગરપાલિકાનું એક ટેન્ડર એવું હતું, ખેંગાસર તળાવ, એનું ટેન્ડર હજી ખુલ્યું હતું અને સીધા ધારાસભ્ય સાહેબને ખાતમુહૂર્ત કરવા લઈ ગયા. હવે ધારાસભ્ય સાહેબનું અંજારમાં ખરાબ લાગ્યું,